હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે જોવાના છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો જેની અંદર ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચીર સંબંધ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક કણો જેવા કે પથ્થરનું પડવું ગ્રહોનું કક્ષાનું ફરવું વગેરે વર્ણન કરી શકે છે કે પરમાણુ જે આજે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો જે છે જે ન્યૂટનના ગતિના નિયમોના આધારિત રજૂ કરવામાં આવ્યો જે સ્થૂળ કણો કે પથ્થરનું પડવું ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન કરી શકતો જોવા મળશે આગળ આપણે જોઈ ગયા કે હાઇઝનબર્ગના અનિશ્ચિત અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર એવા પદાર્થો કે જે કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે પરંતુ જ્યારે આ નિયમો જે છે કે જે ક્વોન્ટમ યાંત્રિક ક્વોન્ટમ યાંત્રિક નમૂનાના જે નિયમ જે છે એ સૂક્ષ્મ દર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન પરમાણુ અણુ વગેરે માટે નિષ્ફળ નીવડશે આનું કારણ ચીર સંબંધિત યંત્રશાસ્ત્રે દ્રવ્યોનો દ્વૈત સ્વભાવ ખાસ કરીને અપરમાણુક કણો માટે અને અનિશ્ચિત સિદ્ધાંત માટે અવગણ્યા હતા એનો મતલબ કે ચીર સંબંધિત યંત્રશાસ્ત્ર પ્રમાણે દ્રવ્યોનો જે દ્વૈત સ્વભાવ છે કે જેની અંદર કણો કે જેમના દળ ખૂબ જ સૂક્ષ્મ છે એવા કણો જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન છે તેવા કણો માટે અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એમને અવગણતા હતા વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે શું કહેવાશે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક કે દ્રવ્યની વર્તણૂક એટલે કે એક છે કણ સ્વભાવ અને બીજી છે તરંગ સ્વભાવ તો એ દ્રવ્યની બે વર્તણૂક છે એ બંને વર્તણૂકને ધ્યાનમાં લે તેને શું કહીશું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિજ્ઞાન કે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર જે સૂક્ષ્મ સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે કે ખૂબ જ નાના નાના પદાર્થો છે જેને આપણે કણ તરીકે અને તરંગ તરીકે આપણે એને અવલોકી શકાય તેવા ગુણધર્મો ધરાવતો આપણને જોવા મળશે આ કણો વેગના જે નિયમો પાળે છે તેને નિર્દિષ્ટ કરે છે આ જે કણો જે છે એ વેગના નિયમોને પાળે છે તેનો નિર્દેશ કરે છે જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો ને લાગુ પાડવામાં આવે છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને લાગુ પાડવામાં આવે તો કે સ્થૂળ દર્શીય પદાર્થો એટલે કે ભારે વજન ધરાવતા પદાર્થો માટે લાગુ પાડવામાં આવે છે જેમને માટે તરંગ જેવા ગુણધર્મો ન ગણ્યો છે કે તરંગ જેની અંદર તરંગ જેવા કે ભારે પદાર્થો જે છે એ તરંગ સ્વરૂપ તરંગનો ગુણધર્મ ધરાવતા નથી કેમ કે એ તરંગ સ્વરૂપે ગતિ કરી શકતા નથી જેથી એને તરંગના ગુણધર્મો અવગણવા નગણ્ય છે ત્યારે ચીર સંબંધ યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા છે એટલે કે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સુદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં છે એવા જ પરિણામો ચીર સંબંધી યંત્રશાસ્ત્ર લાગુ પાડવામાં આવશે તેના જેવા જ આપણને જોવા મળશે એટલે કે બંને પરિણામો સરખા જોવા મળશે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઈસવીસન ઓગણીસો ને છવ્વીસમાં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિન્જરે વિકસિત કરેલા કોણે વિકસિત કરેલા હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિન્જરે ક્યારે તો ઈસવીસન ઓગણીસોને છવ્વીસમાં વિકસિત કરેલા આપણે અહીંયા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરવાની છે જેની અંદર જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ જે છે એ મૂળભૂત સમીકરણ કોણે વિકસાવેલું છે તો કે શ્રોડિન્જરણે વિકસાવેલું છે એ ક્યારે વિકસાવેલું તો ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં વિકસાવ્યું જે બદલ એમને ભૌતિક વિજ્ઞાનની અંદર નોબેલ પારિતોષિક મેળવેલું હતું આ સમીકરણમાં ડ બ્રોગલી દ્વારા રજૂ કરેલા તરંગ સ્વભાવનો અભ્યાસ કરવામાં આવેલો હતો હતોય સમીકરણ જે છે એ સમીકરણની અંદર દબ્રોગ્લેન તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો હતો જે ખૂબ જ કેવું હતું ખૂબ જ જટિલ કે ખૂબ જ અઘરું હતું જે તેના ઉકેલ માટે ઉચ્ચતર ગણિત શાસ્ત્રની જરૂર પડે કે અને એ ઉચ્ચતર ધોરણમાં તમે તેના ઉકેલ વિશે શીખશો કે સ્રોડિન્જરનું જે સમીકરણ જે છે એ સમીકરણના તરંગ શોભાવનો જે દ બ્રોગ્લેન તરંગ શોભાનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સમીકરણને તમે એના પછીના ધોરણની અંદર તમે શીખશો હવે આગળ જોઈએ પરમાણુ કે અણુ જે પ્રણાલી કે જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી તો એ માટેનું શ્રોણીન્ય જે સમીકરણ જે છે એ સમીકરણ તમને એચ કેરેટ સાય બરાબર ઈ સાય તરીકે તમને જોવા મળશે જેની અંદર આ શું છે એચ કેરેટ કે એ શું છે ગાણિતીય કારક છે કે જેને હેમિલ્ટોનિય કારક પણ એને કહેવામાં આવે છે કે હેમિલ્ટોનિય નામના વૈજ્ઞાનિકે એ એચ કારકનો શોધ કરેલી તેના નામ પરથી અહીંયા આગળ એચ કારક તરીકેને આપણે લખવામાં આવશે બીજું કે અહીંયા આગળ શ્રોડિન્જે પ્રણાલીની કુલ ઉર્જા માટે પદ માટે આ કારકની રચના કર રચનાની માહિતી આપી એટલે કે શ્રોડિન્જની જે પ્રણાલીની કુલ ઉર્જા છે એ ઉર્જા માટેના પદ માટે આ કારકની એમણે માહિતી આપી બીજું એની અંદર ઈ શું છે ઈ જે છે એ પ્રણાલીની કુલ ઉર્જા છે કે જે બધા જ અપ્રમાણીય કણો કે ઇલેક્ટ્રોન અને એના કેન્દ્રની ગતિશક્તિ અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ અથવા ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત આકર્ષણના વિભવને ધ્યાનમાં લીધા હતા અહીંયા ઈ જે છે એ તમારું એને આપણે કુલ ઉર્જા પ્રણાલીની કુલ ઉર્જા કહીશું કે જેની અંદર જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે બીજું આ સાય શું છે તો ને આપણે શું કહીશું તરંગ વિધેય કહીશું ખ્યાલ ગયો તો આ જે સમીકરણનો ઉકેલ જે છે એ ઉકેલ ઈ અને સાય આપે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોવાના છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિન્જર સમીકરણ આ જે શ્રોડિન્જર સમીકરણ છે એ સમીકરણ તમારે યાદ રાખવાનું રહેશે હાઇડ્રોજન પરમાણુ અને સોડિન્જિયન સમીકરણ દર આગળ જોવાના છે આપણે જ્યારે સોડિન્જિયનનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયો ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિદેશાય છે અહીં આગળ આપણે જોઈએ તો કે સ્રોડિયનનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડવામાં આવે ત્યારે આપણને શું જોવા મળ્યું તો કે એના ઉકેલથી આપણને પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રની અંદર એની કક્ષા છે કે બોહરના નમૂના પ્રમાણે જણાવ્યું બોહોરે શું જણાવ્યું કે ઇલેક્ટ્રોન જે માર્ગ પર ફરે છે એને શું કીધું એમણે કક્ષા કહ્યું તો અહીં આગળ આ જે ઊર્જા જે સ્તર છે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન હશે તો એને એને પણ ઉર્જા સ્તર હશે તો એવા ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવે છે તેને અનુરૂપ દરેક ઉર્જા સાથે શું સંકળાયેલું છે તો આ એક ઉર્જા સ્તર છે એની સાથે તરંગ વિધે સાય સંકળાયેલો છે એની સાથે જો બીજું ઉર્જા સ્તર હોય તો એની અંદર ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરતા હોય તો એની સાથે પણ આપણને તરંગ વિધે સાય સંકળાયેલું જોવા મળશે આગળ આપણે જોઈએ આ ક્વોન્ટિકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધે જેમને ત્રણ ક્વોન્ટમ આંકના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા તો એ ત્રણ ક્વોન્ટમાંક કયા કયા છે તો એક છે મુખ્ય ક્વોન્ટમાંક એન બીજો છે ગોન ક્વોન્ટમ આંક એલ અને ચુંબકીય ક્વોન્ટમ આંક એમ એલ અહીંયા આગળ એક બીજો ક્વોન્ટમ આંક પણ આપણે દર્શાવી શકીએ કે જેને આપણે કહીશું ભ્રમણ ક્વોન્ટમ આંક એટલે ટોટલ ચાર ક્વોન્ટોમાં વડે આપણે દર્શાવી શકીએ છીએ આ ચારે ચાર ક્વોન્ટોમાં વિશે આપણે આગળ જોવાના આ ચેપ્ટરની અંદર જ આગળ જોવાના છે એની અંદર આગળ જોઈએ તે શ્રોનીજન સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતો કે આ જે પરિણામ જે છે એ શ્રોનિજન સમીકરણ માટેનો પરિણામ છે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે બધી જ માહિતી ધરાવે છે અહીં આગળ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ એક ઊર્જા સ્તરમાં છે તો એ ઉર્જા સ્તરમાં હોય ત્યારે આ જે તરંગ વિધય સાય જે છે એ સાય શું કરશે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી જે છે એ માહિતી ધરાવતો આપણને જોવા મળશે તરંગ વિધેય ગણિત વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે કે આ જે શાય છે એ શાયનું મૂલ્ય શાના પર આધાર રાખે છે તો કંઈ ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખતો જોવા મળશે યામો એટલે કે અહીં આગળ આપણે જોઈ શકીએ આજે યામ છે એને આપણે એક્સ યામ કહીએ ઊભો છે એને આપણે યામ અને આ જે છે એને આપણે જેડ યામ તો આ તરંગ વિધે શાયનું જે મૂલ્ય જે છે એ આ યામો ઉપર આધાર રાખતો આપણને જોવા મળશે કે લાવી ગયો આગળ જોઈએ અને તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી કે આ આ જે સાય છે એ સાયનો બીજો કોઈ અર્થ થતો નથી હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેનને શું કહીશું પરમાણીય કક્ષકો કહીશું શું કહીશું પરમાણીય કક્ષકો કોને તો કે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એક જ ઇલેક્ટ્રોન હોય તો બીજા કયા કયા પરમાણુ છે જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ હાઇડ્રોજન પછી હિલિયમ તો હિલિયમ પ્લસ જેની અંદર એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે પછી લિથિયમ પ્લસ ટુ બેરિલિયમ પ્લસ થ્રી આવા જે પરમાણુ છે કે એને એવા આયોનો છે જેની અંદર આપણને એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે તો તેવા તેમના જે તરંગ વિધેયોને આપણે શું કહીશું તેમના જે તરંગ વિધેય છે સાય છે એમને શું કહીશું પરમાણીય કક્ષકો કહેવાશે બીજું એક વાત રાખજો આ જે છે એને બોર્ડના નમૂના પ્રમાણે શું કહ્યું કક્ષા કહી અને આ જે કક્ષકો જે છે એ આ કક્ષાની અંદર આવેલી જોવા મળશે આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે કંઈ આગળ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ કે આ જે જે સ્પીસીસ છે કાયોનો અથવા તો પરમાણુ કે અણુ હશે એની અંદર ખાલી ફક્ત કે એટલા એક જ ઇલેક્ટ્રોન હશે તો એ એક ઇલેક્ટ્રોન ધરાવતા તરંગ વિધેયને શું કહીશું એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહીશું તમને વ્યાખ્યાની અંદર પૂછી શકાય એક માર્ક્સની અંદર કે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કોને કહેવાશે તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે આગળ જોઈએ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા તે બિંદુએ સાઇઝ સ્ક્વેરને સમ પ્રમાણ હોય છે કંઈ આગળ તમે ધ્યાનથી સમજો તો કે પરમાણુનું કેન્દ્ર છે એ કેન્દ્રની અંદર એક ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય કે ધારો કે એક ઇલેક્ટ્રોન હશે એનું સ્થાન અહીં આગળ આપણને જોવા મળશે અથવા તો ખૂબ જ નજીક હશે અહીંયા આગળ આપણને જોવા મળશે એ ઇલેક્ટ્રોન આગળ ગતિ કરશે ત્યારે એનું સ્થાન બદલશે ધીરે ધીરે આ પ્રકારે અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોનના ઘણા બધા જો ફોટા આપણે પાડીશું અહીંયા આગળ ઇલેક્ટ્રોનના સ્થાનના તો આ પ્રમાણે અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોનના ઘણા બધા ફોટોસ એક જ જગ્યાએ આપણને ઇલેક્ટ્રોન જે છે એક જ ઇલેક્ટ્રોન છે જે અહીં આગળ આપણને ઘણા બધા સ્થાનો પર અલગ અલગ જગ્યા અલગ અલગ સમય અલગ અલગ જગ્યાએ જોવા મળશે એક સમય એવો આવશે કે એ કેન્દ્ર થી આપણે દૂર પણ જતો જોવા મળશે ત્યાં આગળ સરો ડેન્જરે શું કર્યું કે અહીં આગળ એક લાઇન ડ્રો કરી કે જે ની અંદર इलेक्ट्रॉन जे छे ए इलेक्ट्रॉन केंद्रની નજીક ખૂબ જ ઘણો બધો જોવા મળશે કે જે ની અંદર ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના જે છે એ કેટલી મળશે 90% જેટલી મળશે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી હોય 90% જેટલી આપણે જોવા મળશે તો તેને આપણે શું કહીયું साई स्क्वेअर તરીકે આપણે દર્શાવી એ એ એ જ કહેવા માગે છે કે પરમાણુ કોઈપણ બિંદુ ઇલેક્ટ્રોન મળવાની સંભવતા જે છે એ સોઈસ્કે અને સમ પ્રમાણે છે આ જે રેખા છે એ રેખા ઉપર અને એનાથી અંદર જે છે અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા આગળ આપણને નેવું ટકા જેટલી જોવા મળશે જ્યારે કેન્દ્રથી દૂર જતાં જઈએ તેમ તેમ અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે ખૂબ જ દૂર જતાં જોવા મળશે જેથી એની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીં આગળ આપણને ખૂબ જ ઓછી જોવા મળશે હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતોમાં જેમાં બોહરના નમૂનાના આધારે ન સમજાવી શકેલ બાબતોનો પણ સમાવેશ થાય છે કે આ હાઇડ્રોજનનો જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીએ પરમાણુ નમૂનો રજૂ કર્યો જેની અંદર હાઇડ્રોજન વિશે હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો કે જે બોહના નમૂનામાં સમજાવવામાં ન આવી હતી એ બધી જ બાબતોનો ક્વોન્ટમ યા આંતરશાસ્ત્રીય નમૂનાની અંદર આપણને સમાવેશ થતો જોવા મળશે હવે આગળ જોઈએ કે સ્રોડિન્જર સમીકરણ જે છે એ સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે કે કે એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે સ્રોડિન્જર સમીકરણ જે છે એ લાગુ પડતા આપણને મુશ્કેલી સર્જાય છે શોડિન્જિયર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી એટલે કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે જો આપણે સોડિન્જર એક સમીકરણ લાગુ પાડીશું તો આપણને ચોક્કસ ચોક્કસપૂર્વક એનો ઉકેલ મળતો નથી આ મુશ્કેલો નિરાકરણ આશરા પદ્ધતિ વડે લાવી શકાય છે કેમ એ એનો જે ઉકેલ લાવવો હોય તો આપણે એને આશરે જ એનો ઉકેલ લેવો પડશે કે જેને આસરા પદ્ધતિ કહીશું આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂલ જ રીતે અલગ પડતી નથી એનો મતલબ શું કે આધુનિક કમ્પ્યુટરની મદદથી જે કક્ષકો પરમાણુની જે કક્ષકો હતી જેની અંદર હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂળ જ રીતે અલગ પડતી નથી એટલે કે આ આધુનિક કમ્પ્યુટરની મદદથી જે પરમાણુના કક્ષકોની જે આપણને માહિતી મળી એ માહિતી અને હાઇડ્રોજન પ્રમાણની જે કક્ષકોની જે માહિતી હતી એ બંનેને સરખાવતા એમની વચ્ચે વધારે ફેર અલગ કે એમની વચ્ચે વધારે અલગતા જોવા મળતી નથી મુખ્ય તફાવત વધારતા જતાં કેન્દ્રીય ભારને લીધે છે જો એમની વચ્ચે જો મુખ્ય તફાવત વધતો જાય એટલે કે બંને વચ્ચે જો તફાવત જો વધારે હશે તો એ કોના કારણે હશે તો કે કેન્દ્રના ભારને લીધે એટલે કે કેન્દ્રની અંદર એમનું જે વજન છે એમના વજન કે એમના ભારને લીધે આપણને જોવા મળશે આને કારણે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે જેના કારણે બધી કક્ષકો જે છે એ થોડા અંશે સંકોચાયેલી જોવા મળશે જે આપણે આગળ જતાં એનો અભ્યાસ કરીશું હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટેની કક્ષકો જેમની ઊર્જા માત્ર ક્વોન્ટમ આંક એન ઉપર આપણને આધાર રાખતી જોવા મળશે એટલે એનો અર્થ શું કે હાઇડ્રોજન એટલે કે એમની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે એક જ છે અથવા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટેની કક્ષકો એટલે કે એના જેવા જ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ જેમ કે અહીં આગળ હિલિયમ પ્લસ એલઆઈ પ્લસ ટુ એલ બી પ્લસ થ્રી તો એવા જે સ્પીસીસ છે એમની એમની ઉર્જાનો જે આધાર જે છે એ કોના પર રહેલો છે ક્વોન્ટમ આંક એન ઉપર આપણને રહેલો જોવા મળશે તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા જે છે એ કોના પર આધાર રાખતી જોવા મળશે એન અને એલ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખતી જોવા મળશે મતલબ કે ઇલેક્ટ્રોન પરમાણુની અંદર જો ઇલેક્ટ્રોન બહુ ઇલેક્ટ્રોન એટલે કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે તો ત્યારે તેની જે કક્ષકોની જે ઉર્જા જે છે એ કોના પર આધાર રાખશે મુખ્ય આંક મુખ્ય કોન્ટોમાંક એન ઉપર અને ગોણ આંક એલ ઉપર આધાર રાખતી આપણને જોવા મળશે આ થયું હાઇડ્રોજન પરમાણુ અને સ્રોડિન્જર સમીકરણ હવે એના પછીનો જે ટોપિક જે છે એ ટોપિક આપણે એના પછીના વિડિયો લેક્ચરની અંદર જોશું તો આ જે ટોપિક છે તમારે વ્યવસ્થિત વાંચવાનો છે ને તૈયાર કરવાનો રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ